નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર એકવીસ અંતર્ગત આપણે ગુજરાતી વિભાગની અંદર ભાગ નંબર એક અને ભાગ નંબર બે એમ બે વિડીયો મૂકી ચૂક્યા છીએ આજે આપણે ભાગ નંબર ત્રણમાં ધોરણ ત્રણથી પાંચની જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એની અંદર જે રૂઢિપ્રયોગો આવે છે એનું આખું સંકલન કરી અને તમને આ વિડીયોની અંદર સમજાવવામાં આવશે જેના કારણે પરીક્ષાની અંદર આવા જે પણ રૂઢિપ્રયોગો પૂછાય એ તમને સરળતાથી સમજમાં આવી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ ત્રણથી પાંચમાં પૂછાતા રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે મન મારીને બેસી રહેવું તેનો અર્થ થાય મનની ઈચ્છા દબાવી રાખવી રસ્તો ન દેખાવો કોઈ ઉકેલ ન મળવો આંખમાં જળહળિયા આવવા તો આંખમાંથી આંસુ આવવા આંખ વાળી લેવી દુઃખી હૃદયે વિદાય લેવી ખાતર પડવું તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે ચોરી થવી દૂધે ધોયેલું એનો અર્થ છે વિશ્વાસપાત્ર આંખ ફરી જવી ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી પાણી ફેરવવું એનો અર્થ થશે આબરું કાઢવી આંખ બતાવવી એનો અર્થ થશે ગુસ્સો પ્રગટ કરવો ભારે હૈયે એટલે દુઃખી હૃદયે બની જવું એટલે છેતરાઈ જવું રજા લેવી એ રૂઢિપ્રયોગનો અર્થ થશે વિદાય થવા પરવાનગી લેવી ભાન કરાવવું એટલે કે સાચી સમજ આપવી જડતી લેવરવવી એટલે કે તપાસ કરાવવી વડના વાંદરા ઉતારવા એનો અર્થ હશે બહુ જ તોફાની હોવું નિશાન ચૂકી જવું એનો અર્થ હશે ધાર્યું નિશાન ન પડવું આગળ સાબદા થઈ જવું એનો અર્થ છે ચેતી જવું આંખ ફાટવી એટલે કે ગુસ્સે થવું જોડવા માંડવું એટલે કે હલાવવા માંડવું મોતને ઘાટ ઉતારી દેવું આ રૂઢિપ્રયોગનો અર્થ થશે મારી નાખવું ઊંચા ગજાના હોવું એટલે કે વિશેષ શક્તિ ધરાવતા હોવું મોખરે રહેવું આગળ રહેવું અથવા તો સક્રિય રહેવું દેહ પડવો જેનો અર્થ થાય છે મૃત્યુ થવું અથવા અવસાન થવું ઢીલા પડવું એનો અર્થ છે નરમ થવું આનાકાની કરવી એનો અર્થ છે હા ના કરવી બોલ ઉપાડી લેવો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે પડકાર ઝીલી લેવો વાતાવરણ ખીલી ઉઠવું એટલે કે વાતાવરણ જીવંત બની જવું એકના બે ન થવું એટલે કે મક્કમ રહેવું લોહી પાણી એક કરવા આ રૂઢિપ્રયોગનો અર્થ થશે પુષ્કળ મહેનત કરવી પગ ઉપાડવા ઝડપથી ચાલવું બાવળાના બળથી જાત મહેનતથી જીવ બાળવો દુઃખી થવું બેઠા બેઠા ખાવું શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો આગળ છે નિશાસો નાખવો આહ નાખવી પેટનો ખાડો પૂરવો એ રૂઢિપ્રયોગનો અર્થ છે જીવન નિર્વાહ કરવો ખૂણામાં નાખવું બેદરકારીથી બાજુમાં મૂકવું સ્વપ્ન ફળવું ઈચ્છા પૂરી થવી ઊર તણાવવું એનો અર્થ છે દિલ ખેંચાવું ઉડીને આંખે વળગવું એ રૂઢિપ્રયોગનો અર્થ છે તરત ધ્યાન ઉપર આવવું મીટ માંડવી નજર સ્થિર કરી જોઈ રહેવું મન ઠરવું સંતોષ થવો રામ રામ કરવા વિદાય લેવી કાન સોરીને દાઢે ચડાવવું એટલે કે સતર્ક થઈ જવું ઘોડાને ગેર હોવું એનો અર્થ છે ખૂબ નજીક હોવું મન ઊઠી જવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે અભાવ આવવો અથવા તો રસ ન રહેવો નજર ધ્રોબવી એટલે કે નજરથી નજર મેળવવી મિજાજ તરડાવવો અભિમાન આવવું ફાટી આંખે જોઈ રહેવું અચંબા કે વિસ્મય સાથે જોવું આંખ કરડી થવી એનો અર્થ છે ગુસ્સાથી આંખ લાલ થવી પડ્યો બોલ ઝીલવો એનો અર્થ છે આજ્ઞાનું પાલન કરવું માથે ચારે હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી મોમો મોળા નાખવા ખૂબ આશ્ચર્ય પામવું પગે પાંખો ફૂટવી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું પેટે પાંટા બાંધવા ખૂબ જ દુઃખ વેઠવું લોઢાના ચણા ચાવવા આ રૂઢિપ્રયોગનો અર્થ છે અત્યંત મુશ્કેલ કામ કરવું આકાશ પાતળ એક કરવા એટલે કે ખૂબ જ મહેનત કરવી દિલ કોરી નાખે તેવું એનો અર્થ છે સખત પુષ્કળ છાતી ચાલવી હિંમત હોવી મો પડી જવું એટલે કે શર્મિંદુ થઈ જવું નીચું માથું કરવું એટલે કે શરમથી નીચે જોવું દિલ જીતી લેવું આ રૂઢિપ્રયોગનો અર્થ છે પ્રિય થઈ જવું જળહળિયા આવવા આંખમાં આંસવું